નર્મદા જિલ્લાના એકતા નગર કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ કાર અને ઈ રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. પિંક ઈ રિક્ષાઓ એકતા નગરમાં 100 જેટલી ફરે છે, ત્યારે ગત રાત્રેના ચાર્જિંગ પોઈન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ રિક્ષાઓ બળીને ખાક થઈ ગઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલના એકતાનગરને દેશની પહેલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઈ રિક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી, જે બાદ ક્વિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઈ સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં 25-25 કરી ઈ રિક્ષાઓ પ્રવાસીઓ માટે દોડતી કરવામાં આવી હતી, જે પિંક રિક્ષા મહિલાઓ ચલાવી રહી છે. કેવડિયા ઈ સિટીમાં 100થી વધુ ઈ રિક્ષાઓ છે. બુધવારે રાત્રે SOU પરિસર બંધ થયા બાદ ચાર્જિંગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઈ રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રિક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તામંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મૂકેલી રિક્ષા બળીને ખાક થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેકનિકલ અને નિષ્ણાંતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવરચાર્જિંગ વોલ્ટેજના કારણે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્વો દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે. બીજી બાજુ આ મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફૂટ દૂર પાર્કિંગમાં હતી અને પાર્કિંગમાં જ આગ લાગી હતી. ગત મોડી રાત્રે કેટો કંપનીની માલિકીની અને સંચાલિત 15 રિક્ષા પાર્કિંગમાં મૂકેલી હતી. તે દરમિયાન અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન સદર રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફૂટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવેલ હતી. તે દરમિયાન આગ લાગી હતી. સ્થળ પર જોતા પણ આ બાબતો સ્પષ્ટ થાય છે, એટલે માધ્યમોમાં જે અહેવાલો ચાલી રહ્યા છે કે ચાર્જિંગમાં રહેલી રિક્ષાઓમાં આગ લાગી હતી તે સત્ય નથી. સમગ્ર બાબતે કેટો કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપેલ છે અને કેવડિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહેલ છે. પોલીસ દ્વારા FSLની મદદ લઈને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત કેટો કંપનીના તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરાઈ છે.